ગાંધીનગર સેક્ટર સત્તર હેલીપેડ ગ્રાઉન્ડ પર એક્ઝિબિશન હોલ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શનિવાર અને રવિવાર વહેલી સવારથી જ ખૂબ જ લાંબી કતાર જોવા મળી હતી સવારે નવ વાગ્યાથી જ બપોરના એક વાગ્યા સુધી પિસ્તાલીસ વર્ષ કે તેનાથી વધુ વયના લોકો આ વેક્સિનેશનનો લાભ લઈ રહ્યા છે અહીં રસી લીધા પછી ત્રીસ મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રહી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ સાથે ડૉક્ટર સહિત ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે ગાંધીનગર કલોલ તાલુકાના આરસોડિયા ગામમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત નિર્માણ કરવામાં આવેલ કોવિડ કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી હતી આરસોડિયા ગામના ચોરે બેસી મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સહજ સંવાદ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલીસ દિવસમાં જ આઈસીયુ ઓક્સિજનની સુવિધાવાળા પંચાવન હજાર બેડ ઊભા કરવામાં આવ્યા હતા સાથે જ ગ્રામીણ સ્તરે પીએચસી અને સીએચસી સુધી જરૂરી દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવી છે

કલોલ પ્રાંત અધિકારી જોશી સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં કોરોના અને ગરમીના કારણે એકદમ સન્નાટો છવાઈ ગયો છે કોરોનાની ગંભીર પરિસ્થિતિના કારણે વ્યાપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે જેના લીધે દુકાનો અને બજારો સાફ બંધ છે બીજી તરફ ગરમીનો પારો દિવસે દિવસે વધતો જાય છે એક સમય હતો જ્યારે શોપિંગ સેન્ટર અને રસ્તાઓ લોકો અને વાહનોથી ધમધમતા હતા પરંતુ હવે એ જ જગ્યાએ સન્નાટો છવાઈ ગયો છે